राजकोट में ढोल नगारा अने डीजे साथे दूंदाड़ा देव ने विदाय अपाई। गणेश उत्सव ना दसमा दिवसे भादरवा मासनी शुक्ल पक्ष चतुर्दशीए बापा ने भावपूर्वक विदाय आपवामां आवे छे। बापा ने 10 दिवस आराधना करी धामे धूमे नदी डेम तड़ाव जेवा विविध जलाशयों में विसर्जन करवामां आवे छे। शहरना त्रिकोणबागका राजा तथा सर्वेश्वर चौका राजा गणपतिजीनुं महाआरती करी धामे धूमे विसर्जन करवामां आव्युं हतुं। समग्र विसर्जन विषयनी विगतवार माहिती आयोजकोए आपતક સાથેની ખાસ વાતચીતમાં પૂરી પાડી હતી। મારું નામ જતીન માનસતા છે, સરસ્વત ચોક ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ વખતે અમે થોડુંક અલૌકિક અને રાજમહેલ જેવું બનાવ્યું હતું, એના હિસાબે પબ્લિક અનહદ પબ્લિક આવી, અનહદ રોજ 30-40 હજાર પ્લસ પબ્લિક આવતી હતી, બધાને બહુ મજા આવી। વિજયને બાપાને વિદાય ધામધૂમપૂર્વક આપી રહ્યા છીએ અને દર વર્ષે આ રીતે જ આપીએ છીએ। અમારે ટોટલ 70ની કમિટી છે, એ ડ્રેસ કોડ સાથે જ અમે દર વખતે વિસર્જન કરીએ છીએ અને ફૂલ સિક્યોરિટી સાથે દાદાને લઈ જશું, બાપાને હાજરીમાં ઓવરફ્લો લઈ જશું, એ બાપા જલ્દી જલ્દી આવે એવી પ્રાર્થના કરી। કુસુમબેન રજનીભાઈ પીઠડિયા, દીકરીના દીકરાને એન્જિનિયર થઈ ગયો, નોકરી નહોતી મળતી, ભાઈને ફોન કર્યો, એ કે બાપા પર સદા રાખો, બેંગ્લોર નોકરી મળી, 1,25,000 પગાર, ત્રિકોણ બાગકા રાજાઓ 1,25,000 પગાર, પ્લેનમાં કાલે ગયો, વિસર્જન થઈ રહ્યું છે ના, બહુ અમને તો બહુ બાપાએ કામ કર્યું, સરસ કર્યું, ખોટું ન કહેવાય, કેટલાય ફોન ભાઈ એમ કે શ્રદ્ધા રાખો શ્રદ્ધા રાખો, પણ બેંગ્લોર નોકરી મળી ગઈ, પ્લેનમાં ગયો, લ્યો બાપા વહેલા આવે, હા બરાબર છે, હા બરાબર, સુખી રાખે ભગવાન, હજા તાજા રહ્યો। સૌથી પહેલા તો હું અપતકની ટીમનો અને મહેતા સાહેબનો આભાર માનું છું, કેમ કે એણે ત્રિકોણબાગકા રાજાના 10-10 દિવસનું લાઈવ આરતી અને પૂજનની વિધિ લોકોના ઘરે પહોંચાડી છે અને ગુજરાતના સીમાડા વટાવીને મહારાષ્ટ્ર સુધી આ પ્રસારણ પહોંચાડ્યું છે। બીજી વસ્તુ રહી કે દુંદાળાદેવ જે ત્રિકોણબાગકા રાજા છે એની સ્થાપના થઈ આ વર્ષ 24મું વર્ષ હતું, 1999માં સ્થાપના થઈ હતી અને લોકોની આસ્થા અને ભક્તિનું આ કેન્દ્ર બન્યું છે। ધીમે ધીમે આ 31-8ના રોજ સ્થાપના થઈ આજે આપ જોઈ રહ્યા છો કે 9-9ના રોજ આજે વિસર્જન વિધિ કરશું। આપ જોઈ રહ્યા છો કે દુંદાળાદેવની અમે બહુ જ લાલન પાલન કર્યું, કાલાવાલા કર્યા, બહુ પૂજન કર્યું, વિનંતી કરી અને બહુ લાડ લડાવ્યા અને ફરી આજે શાસ્ત્રોક્ત વિધિથી દુંદાળાદેવનું અમે વિસર્જન કરવા માટે જઈ રહ્યા છીએ। જી, અમારી જે સંસ્થા છે એ લોકો શિસ્તબદ્ધ રીતે, એ લોકો પાસે આઈ કાર્ડ હોય છે, એ વાહનની આજુબાજુમાં ચાલતા હોય છે, પોલીસની પણ આગળ પાછળ ગાડી ચાલતી હોય છે અને ત્યાં ખોખોડદર નદીમાં ફાયર બ્રિગેડ દ્વારા અને કોર્પોરેશન દ્વારા સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે અને જે મૂર્તિ હોય છે, જે મોટી મૂર્તિ, એને ક્રેન દ્વારા પાણીની અંદર પધરાવવામાં આવે છે, ત્યાં અમારા પંડિતો શાસ્ત્રોક્ત વિધિથી આરતી પૂજા કરશે અને દુંદાળાદેવને વિનંતી કરશે। એ દુંદાળાદેવ, તમે ફરીથી આગલા વર્ષે આવજો, દુખરતા દેવ સુખસ્થિમય અમને આપજો અને ફરીથી અમારા આંગણે પધારજો, એવી વિનંતી સાથે દાદાને હાથ જોડી અને વિસર્જન વિધિ કરશું। જી, આપ લોકો જોઈ રહ્યા છો કે ત્રિકોણબાગકા રાજા છે એ માનતાના ગણપતિ તરીકે પ્રચલિત છે અને આપ અત્યારે જોઈ જ રહ્યા છો કે ઘણી બધી મૂર્તિઓ લોકો મૂકી ગયા છે, કેમ કે લોકોની મન્નત પૂરી થઈ છે, આ બધી મૂર્તિઓની પૂજા અમે કરી છે, અમારા પંડિતો કરી છે અને અમારા સાધી કલા મિત્રો છે એ બધા પોતાના હાથેથી એને વિસર્જન કરી અને વંદન કરશે।